નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું અજય પરમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર દસ ભારત એની અંદર આપણે કૃષિની વાત કરીશું એટલે કે ભારતમાં જે કૃષિ વ્યવસ્થા છે એના વિશેની વાત કરીશું હવે આપણને ખબર છે કે ભારત એક એવો દેશ છે તો ભારત એ કૃષિ પ્રધાન દેશ છે કેવો દેશ છે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને જે એની રાષ્ટ્રીય આવક છે એની અંદર એનો ફાળો કેટલો જોવા મળે છે તો જે બીજા નંબરે છે કયા નંબરે આવે છે તો બીજા નંબરે પ્રથમે શું આવે છે તો સર્વિસ આવે છે સર્વિસ એટલે કે જે સેવાઓ છે એ પ્રથમ નંબરે આવે છે બીજા નંબરે કૃષિ અને ત્રીજા નંબરે શું આવે છે તો ત્રીજા નંબરે આવે છે ઉદ્યોગ આ પ્રથમ નંબરે આ બીજા નંબરે અને ત્રીજા નંબરે શું આવે છે તો ઉદ્યોગ આવે છે આ પ્રમાણે ભારતે શું છે તો કૃષિપ્રધાન દેશ છે જેના ઘણા બધા જે નમૂનાઓ છે આપણે પ્રાચીન ભારતમાં પણ જોઈ ગયા છે કે જે રપ્પા હતું દડો હતું ત્યાંથી આપણને અન્નના જે સેમ્પલો છે અથવા તો અવશેષો છે એ અવશેષો આપણને મળી આવ્યા હતા બરાબર છે તો ચાલો આપણે એના વિશે વાત કરીશું તદઉપરાંત આજે આપણે આ જે કૃષિના પ્રકારો છે એ કૃષિના પ્રકારો વિશે પણ વાત કરીશું એટલે કે કયા કયા તો જીવન નિર્વાહ માટેની ખેતી શું આવશે જીવન નિર્વાહ ત્યારબાદ સૂકી ખેતી ત્યારબાદ બાગાયતી ખેતી ત્યારબાદ સ્થળાંતરિત ખેતી તો આ જે બધા પ્રકાર છે એ બધા પ્રકાર વિશે માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એ ભારતના મોટા ભાગના લોકોની શું રહી છે આર્થિક પ્રવૃત્તિ રહી છે હાલમાં પણ ઘણા બધા મોટા ભાગના જે લોકો છે એ કૃષિ ઉપર શું છે નિર્ભર રહેલા છે એટલે કે પ્રાચીન કાળથી હાલ સુધીમાં મોટા ભાગના જે લોકો છે એ આર્થિક પ્રવૃત્તિ સેના પર નિર્ભર રહેલી છે તો કૃષિ ઉપર રહેલી છે આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર શું રહ્યો છે તો કૃષિ રહ્યો છે ખેતી એ ભારતનું એક મહત્વનું શું બની ગયું છે સંસાધન બની ગયું છે કેવું તો આર્થિક સંસાધન એને શું કહેવામાં આવે છે તો આર્થિક સંસાધન એટલે કે ઘણા બધા લોકોને એ શું કરે છે તો આજીવિકા પૂરી પાડે છે અને ઘણા બધાનો આધાર જે છે એનો આધાર શું છે તો કૃષિ જોવા મળે છે શ્રમ શક્તિના લગભગ સાહીઠ ટકા જેટલા લોકો ખેતી કાર્યમાં જોડાયેલા છે એટલે કે જે કાર્ય કરે છે જે શ્રમ શક્તિ છે કે જે મજૂરો છે એમાંથી સાહીઠ ટકા લોકો કેટલા લોકો તો સાહીઠ ટકા લોકો કે જે ખેતી સાથે સંકળાયેલા જોવા મળે છે ભારતના લોકો માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતીમાંથી જ મળે છે એટલે કે ભારતના લોકોને ખેતીથી માત્ર ખોરાક નથી પૂરો પાડી શકાતો એટલે કે માત્ર ધાન્ય પકવીને ખોરાક પૂરો પાડવાનો તદઉપરાંત ઉદ્યોગો માટે પણ એટલે કે ઉદ્યોગો માટે પણ એ શું કરે છે તો વિવિધ પ્રકારનો કાચો માલ પૂરો પાડે છે જેમ કે સણ ત્યારબાદ ગળી છે ત્યારબાદ તેજાના છે તો આ રીતે જે ઉદ્યોગો માટે પણ ઉપયોગમાં આવે સુતરાવ કાપડ માટે જે કપાસ છે તો આ રીતે ઘણા બધા એવા કાચો માલ પણ ખેતીમાંથી શું કરવામાં આવે છે પૂરો પાડવામાં આવે છે રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ બાવીસ ટકા જેટલો હિસ્સો છે રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો કૃષિનો હિસ્સો કેટલો છે તો લગભગ બાવીસ ટકા જેટલો જોવા મળે છે અને નિકાસમાં પણ ખેતી પાકો અને ખેત પેદાશો લગભગ અઢાર જે ટકા જેટલો હિસ્સો ધરાવે છે એટલે કે રાષ્ટ્રીય ઉત્પાદનમાં તો રાષ્ટ્રીય ઉત્પાદનમાં કેટલો છે તો રાષ્ટ્રીય ઉત્પાદનમાં બાવીસ ટકા જેટલો હિસ્સો છે રાષ્ટ્રીય ઉત્પાદનમાં કેટલો હિસ્સો છે તો રાષ્ટ્રીય ઉત્પાદનમાં બાવીસ ટકા જેટલો હિસ્સો છે અને જે નિકાસ છે એ નિકાસ ઉત્પાદનમાં કેટલો છે તો નિકાસમાં એનો જે હિસ્સો છે એ કેટલો છે તો અઢાર ટકા જેટલો જોવા મળે છે જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ શું થાય છે પ્રાપ્ત થાય છે એટલે કે નિકાસને કારણે એમાંથી શું પ્રાપ્ત થાય છે તો વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી ઉપર આધારિત છે ભારતીય અર્થવ્યવસ્થા શું છે તો મુખ્યત્વે ખેતી ઉપર આધારિત છે આમ ભારતે શું છે તો એક કૃષિ પ્રધાન દેશ છે ભારતે શું છે તો એક કૃષિ પ્રધાન દેશ છે મેં તમને અગાઉ જ કીધું કે ભારત એ કેવો દેશ છે તો કૃષિ પ્રધાન દેશ છે એ સમજાવો તો એના માટે તમારે સમજાવવાનું છે કે ભારતનું જે મોટાભાગના લોકો છે એ શું કરે છે તો ખેતી ઉપર આધાર રાખે છે સાહીઠ ટકા શ્રમશક્તિના સાહીઠ ટકા લોકો આજે પણ ખેતી કાર્યમાં જોડાયેલા છે અને ખોરાક ઉપરાંત ઉદ્યોગોને શું પૂરો પાડે છે કાચો માલ પણ પૂરો પાડે છે ત્યારબાદ શું લખવાનું છે તો રાષ્ટ્રીય ઉત્પાદનમાં બાવીસ ટકા જેટલો હિસ્સો અને જે નિકાસ છે એની અંદર અઢાર ટકા જેટલો હિસ્સો ખેત પેદાશનો જોવા મળે છે અને જેના કારણે શું થાય છે તો વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે અને ભારતની જે અર્થવ્યવસ્થા છે સેના ઉપર આધારિત છે તો મુખ્યત્વે ખેતી ઉપર આધારિત છે એટલે ભારતે શું છે તો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે ભારતે શું છે તો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે ત્યારબાદ જોઈશું કે કૃષિ છે તો કૃષિ માટેની જે જમીનો છે તો એના વિશેની આપણે વાત કરી ગયા કે ફળદ્રુપ જમીન હોય અથવા તો બારે માસ પાક લઈ શકાય એવી જમીન હોય આબોહવાને આધારે જમીન હોય સિંચાઈને આધારે જમીન હોય શુષ્ક પ્રકારની જમીન હોય અમુક જગ્યાએ વધારે વરસાદ થતો હોય અમુક જગ્યાએ ઓછો વરસાદ થતો હોય બિયારણો છે ખાતરો છે તો એના કારણે આ જે ખેતીનો વ્યવસાય છે એ શું થાય છે તો મહત્ત્વનો થતો જોવા મળે છે એટલે કે ફળદ્રુપ મેદાનો બારે માસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા સિંચાઈ કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેને લીધે ભારતના મોટાભાગના વિસ્તારોમાં બે કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે એટલે ભારતના જે મોટાભાગના ખેડૂતો છે એ મોટાભાગના જે વિસ્તારો છે ત્યાં બે કે તેથી વધુ પાકોનું વાવેતર કરી શકાય છે શેને કારણે તો ફળદ્રુપ મેદાનોને કારણે અથવા તો બારે માસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા ત્યારબાદ સિંચાઈની સુગવડ જે કુશળ અને મહેનતુ ખેડૂતો છે એને કારણે ભારતના જે મોટા ભાગના જે વિસ્તારો છે ત્યાં બે કે તેથી વધુ કરી કરી શકાય શકાય છે છે વાવેતર તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્ર પૂરતો વિકાસ સાધી શકાયો નથી એટલે કે ખેતી ક્ષેત્રે જે પૂરતો વિકાસ કરવો જોઈએ એ પૂરતો વિકાસ થઈ શક્યો નથી ભારતનો જે ખેડૂત છે એ એકંદરે ગરીબ અને કેવો છે નિરક્ષર છે ભારતનો જે ખેડૂત છે એકંદરે કેવો છે તો એકંદરે ગરીબ અને નિરક્ષર છે સિંચાઈની અપૂરતી સગવડ ત્યારબાદ અનિયમિત અને અનિશ્ચિત વરસાદ એટલે કે સિંચાઈની સગવડ કેવી છે અપૂરતી છે ત્યારબાદ અનિયમિત વરસાદ ત્યારબાદ વધારે વસ્તી કુટુંબનું મોટું કદ નાના કદના ખેતરો પ્રયોગશીલતા વગેરેને કારણે એટલે કે પ્રયોગશીલતા પરતે ઉદાસીન વલણ ત્યારબાદ રાસાયણિક ખાતર સુધારેલા બિયારણ આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ એ પદ્ધતિનો ઓછો ઉપયોગ થાય છે શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું તેમજ સમાજમાં ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો વગેરેને લીધે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતના ઉત્પાદનનું પ્રમાણ શું થાય છે ઓછું જોવા મળે છે એટલે કે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતનું જે ઉત્પાદનનું પ્રમાણ છે એ શું થાય છે તો એ ઓછું જોવા મળે છે શેને કારણે તો એ આપણે જોઈ શકીએ છીએ કે અહીં બધા એ કારણો લખા છે કયા કયા છે તો સિંચાઈની અપૂરતી સગવડ શું છે તો સિંચાઈની અપૂરતી સગવડ છે ત્યારબાદ અનિયમિત અને અનિશ્ચિત વરસાદ છે શું છે બીજું તો અનિયમિત અને અનિશ્ચિત વરસાદ છે ત્યારબાદ રાસાયણિક ખાતર સુધારેલા બિયારણો આધુનિક યંત્રો વૈજ્ઞાનિક કૃષિ પ્રત્યેનો ઓછો ઉદ્ભવ કુટુંબનું મોટું કદ નાના કદના ખેતરો ત્યારબાદ વસ્તી વધારો શિક્ષિત વર્ગોનું ખેતીમાં ન જોડાવવું અને જે સમાજમાં ખેતીનો જે દરજ્જો છે એ ઉતરતા કક્ષાનો ગણવામાં આવે છે જેને કારણે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતના ઉત્પાદનનું પ્રમાણ કેવું છે તો ઓછું જોવા મળે છે ખરેખર તો ખેતી એ શું છે તો મહત્ત્વનો વ્યવસાય છે ખરેખર ખેતીએ શું છે તો ખેતી એ મહત્વનો વ્યવસાય ગણવામાં આવે છે ત્યારબાદ આપણે જોઈશું કે કૃષિના પ્રકારો તો કૃષિના પ્રકારો છે એ કૃષિના પ્રકારો આપણે જોયા કયા કયા હતા તો જીવન નિર્વાહની ખેતી ત્યારબાદ સઘન ખેતી બાગાયતી ખેતી ત્યારબાદ બીજું કંઈ જોયું તો આપણે સ્થળાંતરિત ખેતી તો એ પ્રમાણે આ કૃષિના ઘણા બધા પ્રકારો પડે છે જેમાં છે કે ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે એટલે કે ભારતનું જે સમગ્ર અર્થતંત્ર છે એ ક્યાં છે તો ખેતી સાથે જોડાયેલું છે જેની અંદર આર્થિક સામાજિક સ્થિતિ રાષ્ટ્રીય રાજનીતિ ભારતનું સમગ્ર અર્થતંત્ર એ ખેતી સાથે જોડાયેલું છે કે જેની માટે સિંચાઈની પદ્ધતિઓ ખેત પેદાશો અને આર્થિક વળતર જેવી બાબતોને આધારે શું કરવામાં આવે છે તો ખેતીના પ્રકારો પાડવામાં આવે છે એટલે કે ખેતીના પ્રકારો કઈ રીતે પાડવામાં આવે છે તો સિંચાઈની પદ્ધતિ ત્યારબાદ ખેત પેદાશોને આધારે ત્યારબાદ આર્થિક વળતરને જેવી બાબતો છે એને આધારે શું કરવામાં આવે છે ખેતીના પ્રકારો પાડવામાં આવે છે જેમાં સૌ આપણે જોઈશું જીવન નિર્વાહની ખેતી ઓકે શબ્દ શું છે જીવન નિર્વાહ જીવન નિર્વાહ એટલે કે જીવન ચલાવવા માટે કરવામાં આવતી ખેતી એટલે કે જીવન નિર્વાહની ખેતી આઝાદી પછી આયોજન પંચની અનેક ખેતી વિકાસ યોજનાઓ અમલમાં લાવવા છતાં પણ ભારતના ખેડૂતની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં કેવી છે નબળી છે એટલે કે આઝાદી પછી જે આયોજન પંચ જે પંચવર્ષીય યોજનાઓ બનાવવામાં આવી કે જેની અંદર ખેતી વિકાસને લગતી ઘણી બધી યોજનાઓ શું કરવામાં આવી અમલમાં મૂકવામાં આવી તેમ છતાં પણ ભારતના જે ખેડૂતો છે એની આર્થિક સ્થિતિ આજે પણ કેવી છે તો પ્રમાણમાં નબળી જોવા મળે છે તમે જોઈ શકો છો કે ખેડૂતને હંમેશા ગરીબ જ માનવામાં આવે છે નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી એટલે કે જેની પાસે નાના કદના ખેતરો છે એમને મોંઘા બિયારણો ખરીદવા માટે ત્યારબાદ જે ખાતરો છે જે પેસ્ટિસાઈડ છે એ ખરીદવા માટે અને જે જંતુનાશકો છે એનો ઉપયોગ કરવો હોય તો એમને એ પોસાય એમ નથી કારણ કે ઉત્પાદન એટલું બધું મળી શકતું નથી અને આ જે મોંઘા બિયારણો છે ખાતરો છે એનો ખર્ચ શું થાય છે તો એકંદરે વધી જાય છે કે જેના કારણે એમને જે ઉત્પાદન મળવું જોઈએ એ ઉત્પાદન યોગ્ય પ્રમાણમાં મળી શકતું નથી માટે એમને એ પોસાઈ શકે એમ નથી ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે જે તેના કુટુંબના ભરણપોષણમાં જ વપરાઈ જાય છે એટલે કે ખેતરમાં જે ઉત્પાદન થાય છે જે અનાજનું ઉત્પાદન થાય છે એ બજારમાં જવાના બદલે શું થાય છે તો માત્ર પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ ઉત્પન્ન થાય છે અને જે પોતાના કુટુંબના ભરણ પોષણમાં શું થઈ જાય છે વપરાય જાય છે તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહેવામાં આવે છે એટલે કે અહીંથી તમને વ્યાખ્યા પૂછાય કે જીવન નિર્વાહ ખેતી એટલે શું તો ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય શું થાય પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય કે જે તેના કુટુંબના ભરણ પોષણમાં શું થઈ જાય વપરાઈ જાય તો એને શું કહેવામાં આવે છે તો એને જીવન નિર્વાહની ખેતી અથવા તો આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે આથી ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણવામાં આવે છે એટલે કે જે નાના કદના ખેતરો છે શું છે તો નાના કદના જે ખેતરો છે એ ખેતરોને કારણે ત્યાં જે ઉત્પાદન થાય છે શું થાય છે તો ઓછા પ્રમાણમાં થાય છે જે અનાજનું ઉત્પાદન થાય છે શું થાય છે તો અનાજનું જે ઉત્પાદન છે એ ઉત્પાદન ઓછા પ્રમાણમાં જોવા મળે છે અને જેને કારણે એ બધું ઉત્પાદન ક્યાં વપરાઈ જાય છે તો પોતાના પરિવારમાં જ એનો ઉપયોગ થઈ જાય છે પોતાના કુટુંબના ભરણ પોષણમાં તો એને શું કહેવામાં આવે છે તો એને જીવન નિર્વાહની ખેતી અથવા તો આત્મનિર્વાહની ખેતી તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ જોઈશું આપણે સૂકી ખેતી સૂકી ખેતી એટલે કે જ્યાં વરસાદ કેવો હશે તો વરસાદ ઓછો હશે બીજું શું હશે તો પાણીની સિંચાઈની વ્યવસ્થા ઓછી હશે એટલે કે પાણીની જે સિંચાઈ છે એ સિંચાઈની પદ્ધતિ કેવી હશે તો પદ્ધતિ ઓછી હશે તો જ્યાં ઓછો વરસાદ પડતો હશે કે ત્યાં શું કરવામાં આવશે તો જમીનમાં જે સંગ્રહાયેલો ભેજ હોય એને આધારે જ પાક લેવામાં આવે તો એને શું કહેવામાં આવે છે સૂકી ખેતી કહેવામાં આવે છે કે જ્યાં પાણીની જરૂરિયાત ઓછી હોય એવા પ્રકારના પાકો લેવામાં આવે છે તો ચાલો આપણે જોઈએ એટલે કે જ્યાં શું થાય છે તો વરસાદ ઓછો પડે છે અથવા તો સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજને આધારે એક જ પાક લેવામાં આવે છે ત્યાં કેટલા પાક લેવાય છે તો મુખ્યત્વે એક જ પાક લેવામાં આવે છે જેને શું કહેવામાં આવે છે સૂકી ખેતી કહેવામાં આવે છે ફરીવાર કહું છું જ્યાં વરસાદ ઓછો પડે છે સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજને આધારે એક જ પાક લેવામાં આવે તો એને શું કહેવામાં આવે છે તો એને સૂકી ખેતી કહેવામાં આવે છે હવે મિત્રો વ્યાખ્યા પૂછાય તો ત્યાં તમારે વ્યાખ્યા જ લખવાની છે ત્યાં તમારે તમારા શબ્દો લખવાના નથી ઓકે હવે આ જે સૂકી ખેતી છે તો એ વિસ્તારોમાં કયા પાકો લેવામાં આવે છે તો એમાં જુવાર બાજરી અને કઠોળ જેવા જેમાં ઓછી પાણીની જરૂરિયાત હોય એવા પાકોની ખેતી થાય છે એટલે કે સૂકી ખેતી હોય ત્યાં કયા પ્રકારના પાકો લેવાય છે તો જુવાર છે બાજરી છે અને કઠોળ જેવા કે જેને ઓછી પાણીની જરૂરિયાત હોય એ પાકો લેવામાં આવે છે જેમાં મુખ્યત્વે તો ગુજરાતના જે ભાલ પ્રદેશ છે એ ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં ઘઉંનું અને ચણાનું ઉત્પાદન કરવામાં આવે છે એટલે કે ગુજરાતના ભાલ પ્રદેશ એ જે છે એ સૂકી ખેતી માટે કે જ્યાં ભેજવાળી જમીનમાં ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે આ બંને પાકમાં એમને પાણી આપવામાં આવતું નથી જે જમીનનો ભેજ હોય એ ભેજથી જ એનું ઉત્પન્ન ઉત્પાદન કરવામાં આવે છે તો એને શું કહેવામાં આવે છે સૂકી ખેતી ફરીવાર રિપીટ કરી લઈએ સૂકી ખેતી એટલે વરસાદ ઓછો પડે છે ઓછી સિંચાઈની સગવડ છે અને માત્ર વરસાદ વરસાદ આધારિત જે ક્ષેત્રો હોય કે જ્યાં જમીનમાં સંગ્રહાયેલા ભેજને આધારે શું કરવામાં આવે તો એક જ પાક લેવામાં આવે શું લેવામાં આવે છે એક જ પાક લેવામાં આવે જેને શું કહેવામાં આવે સૂકી ખેતી જ્યાં મુખ્યત્વે તો જુવાર બાજરી અને કઠોળ શું લેવામાં આવે છે જુવાર બાજરી અને કઠોળ કે જેને ઓછી પાણીની જરૂરિયાત હોય એવા પાકો લેવામાં આવે છે જ્યાં ગુજરાતનો ભાલ પ્રદેશ છે કે જ્યાં ચોમાસા બાદ ભેજવાળી જમીનમાં શું લેવામાં આવે છે તો ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે ત્યારબાદ જોઈશું આપણે આદ્ર ખેતી આદ્ર ખેતી એટલે કેવું તો જ્યાં વરસાદનું પ્રમાણ શું હોય વધારે હોય વરસાદનું પ્રમાણ શું હોય વધારે હોય એટલે કે આને લીલી ખેતી પણ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે લીલી ખેતી પણ કહેવામાં આવે છે કે જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય સિંચાઈની સગવડ પણ વધારે હોય અને જેને શું કરવામાં આવે છે કે જ્યાં સિંચાઈ દ્વારા એક કરતાં વધુ પાકો લેવામાં આવે છે શું કરવામાં આવે છે એક કરતાં વધુ પાકો લેવામાં આવે છે અને ત્યાં શેરડી છે કપાસ છે ડાંગર છે ઘઉં છે શાકભાજી છે વગેરેની શું કરવામાં આવે છે ખેતી કરવામાં આવે છે એટલે કે આદ્ર ખેતી કે જેનું બીજું નામ શું છે કે ભીની ખેતી આદ્ર ખેતીને શું કહેવામાં આવે છે તો ભીની ખેતી હવે તમે શબ્દ સમજી જશો કે ભીની એટલે શું કે જ્યાં પાણી શું હશે પુષ્કળ પ્રમાણમાં હશે એટલે કે જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઈની સગવડ પણ શું છે વધુ છે તેવા વિસ્તારોમાં આદ્ર ખેતી કરવામાં આવે છે તેવા વિસ્તારોમાં શું કરવામાં આવે છે આદ્ર ખેતી કરવામાં આવે છે એટલે કે વરસાદ ન પડે કે ઓછો હોય ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લઈ શકાય છે એટલે કે સિંચાઈ દ્વારા ત્યાં શું કરી શકાય છે તો એક કરતાં વધુ પાકો લઈ શકાય છે શા માટે તો સિંચાઈની સગવડ પણ કેવી છે સારી છે માટે કે જેની અંદર કયા પાકો લઈ શકાય છે તો ડાંગર શેરડી કપાસ ઘઉં અને શાકભાજીની ખેતી કરવામાં આવે છે મિત્રો બધા નામ તમારે યાદ રાખવાના છે કે સૂકી ખેતીમાં જુવાર બાજરી અને કઠોળ ઉપરાંત ભાલ પ્રદેશમાં તો ઘઉં અને ચણા લેવામાં આવે છે જ્યારે આદ્ર ખેતીમાં તો જેમાં પાણીની ખૂબ જ જરૂરિયાત હોય એવા તો ડાંગર શેરડી કપાસ ઘઉં અને શાકભાજીની ખેતી કરવામાં આવે છે ત્યારબાદ જોઈશું આપણે સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી હવે મિત્રો આ ઝૂમ ઝૂમ એટલે આપણે જે ઝૂમ એપમાં ભણીએ છીએ ઝૂમ એપ નહીં આ એનું નામ છે સ્થળાંતરિત ખેતી સ્થળાંતરિત ખેતી એટલે શું તો જે વૃક્ષો હોય જંગલો હોય એ જંગલોના જે વૃક્ષો એ વૃક્ષો કાપીને અથવા તો સળગાવીને ત્યાં શું કરી દેવામાં આવે છે જમીન સાફ કરી દેવામાં આવે છે અને ત્યાં બે કે ત્રણ વર્ષ સુધી શું કરવામાં આવે છે ખેતી કરવામાં આવે છે અને જેવી જમીનની ફળદ્રુપતા ઘટે એટલે એ જગ્યા છોડીને બીજી જગ્યાએ શું કરવામાં આવે છે ખેતી શરૂ કરવામાં આવે છે એટલે એને શું કહેવામાં આવે છે સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી કહેવામાં આવે છે એટલે કે એક જગ્યાએ ફળદ્રુપતા ઘટી જાય ત્યારે ત્યાંથી સ્થળાંતરિત કરીને ક્યાં જગ્યાઓમાં આવે છે તો બીજી જગ્યાએ જોવામાં આવે છે એટલે એને શું કહેવામાં આવે છે તો સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી કહેવામાં આવે છે જ્યાં મોટે ભાગે ધાન્ય પાકો અને શાકભાજી ઉગાડવામાં આવે છે જ્યાં શું કરવામાં આવે છે મોટે ભાગે ધાન્ય પાકો અને શાકભાજી ઉગાડવામાં આવે છે તો ચાલો જોઈએ તો આ પ્રકારની જે ખેતી છે એ ખેતીમાં જંગલોમાં વૃક્ષોને કાપીને અથવા તો સળગાવીને જમીન સાફ કરી ત્યાં શું કરવામાં આવે છે ખેતી કરવામાં આવે છે કે જંગલો હોય તો જંગલોને કાપીને અથવા તો જે વૃક્ષો હોય એ વૃક્ષોને સળગાવીને ત્યાં જમીન શું કરી દેવામાં આવે છે સાફ કરી દેવામાં આવે છે અને ત્યારબાદ ત્યાં ખેતી કરવામાં આવે છે કે જ્યાં બે કે ત્રણ વર્ષ સુધી શું કરવામાં આવે છે ખેતી કરવામાં આવે છે અને જેવી જમીનની ફળદ્રુપતા ઘટે એટલે આ વિસ્તાર છોડી દઈ બીજી જગ્યાએ આ જ રીતે શું કરવામાં આવે છે ખેતી શરૂ કરવામાં આવે છે એટલે કે એક જગ્યા છોડીને બીજી જગ્યાએ જાય છે માટે એનું નામ શું આપવામાં આવ્યું છે તો સ્થળાંતરિત ખેતી જેનું બીજું નામ શું છે તો જેનું બીજું નામ છે ઝૂમ ખેતી બીજું નામ શું છે ઝૂમ ખેતી એટલે કે સ્થળાંતરિત ખેતીનું બીજું નામ શું છે તો ઝૂમ ખેતી પણ કહેવામાં આવે છે ત્યાં મુખ્યત્વે કયા પાકો લેવામાં આવે છે તો ધાન્ય પાકો અને શાકભાજી ઉગાડવામાં આવે છે જ્યાં મુખ્યત્વે કયા પાકો લેવામાં આવે છે તો ધાન્ય પાકો અને શાકભાજી લેવામાં આવે છે અને આન ખેતી છે આ ખેતીમાં ઉત્પાદન શું થાય છે તો ખૂબ જ ઓછું જોવા મળે છે કારણ કે ત્યારબાદ છે બાગાયતી ખેતી બાગાયતી ખેતી તો બાગાયતી છે એક ખાસ પ્રકારે થતી ખેતી છે કે જેની અંદર ચોક્કસ જે ફળ હોય ફ્રૂટ હોય અથવા તો ચોક્કસ જે પાક છે એને આધારે જ શું કરવામાં આવે છે ખેતી કરવામાં આવે છે કે જ્યાં પરિવહનની પર્યાપ્તા હોય અથવા તો રોકાણ વધુ જોતો હોય કુશળ કુશળ જે ખેડૂતો હોય એ હોય તકનીકો યંત્ર યંત્રો હોય નવા યંત્રો હોય સિંચાઈ પદ્ધતિ સારી હોય સંગ્રહ ક્ષમતા સારી હોય એટલે કે જે વખારો હોય એ સારા હોય તો એ એવી જ્યાં વ્યવસ્થા હોય ત્યાં બાગાયતી ખેતી જોવા મળે છે કે જેની અંદર મોટે ભાગે ફળ ફૂલની ખેતી કરવામાં આવે છે બાગાયતી જે ખેતી છે એ એક ખાસ પ્રકારે થતી ખેતી છે બાગાયતી ખેતી કેવી છે ખાસ પ્રકારે થતી ખેતી છે જેની અંદર એક સાથે બે કે તેથી વધારે પાકો પણ લેવામાં આવે છે એક સાથે એક સાથે બે કે તેથી વધારે પાકો બે કે તેથી વધારે પાકો પણ લેવામાં આવે છે શેમાં બાગાયતી ખેતીમાં કે જેની અંદર મુખ્યત્વે રબર ચા કોફી કોકો નાળિયેર તદઉપરાંત ફ્રૂટમાં સફરજન કેરી સંતરા દ્રાક્ષ આંબળા લીંબુ ખારેક એટલે કે ખલેલા વગેરે ફળોની ખૂબ જ માવજત સાથે ખેતી કરાય છે એટલે કે જેમાં ખૂબ જ માવજતની જરૂર હોય એ પ્રકારની ખેતી કરવામાં આવે છે આ પ્રકારની ખેતીમાં વધુ મૂડીરોકાણ કુશળતા તકનીકી જ્ઞાન યંત્રો ખાતર સિંચાઈ પરિરક્ષણ સંગ્રહણ અને પરિવહનની પર્યપ્તાની સુવિધા હોવી જરૂરી છે એટલે કે મોટા પ્રમાણમાં શું જોઈએ છે મૂડીરોકાણ જોઈએ છે કુશળ કારીગરો જોઈએ છે કુશળ જે ખેડૂતો હોય છે એ જોઈએ છે ત્યારબાદ જે તકનીકી જ્ઞાન છે એ જોઈએ છે તકનીકી જ્ઞાન માટે યંત્રો ખાતરનું પૂરતું પ્રમાણ સિંચાઈનું પૂરતું પ્રમાણ પરિરક્ષણ એટલે કે રક્ષણ કરવા બહારનું જે રક્ષણ છે એ તદઉપરાંત જે એનું સંગ્રહણ કરવાનું છે એ અને પરિવહનની જે પર્યાપ્ત સુવિધા હોય તો એવા પ્રકારમાં બાગાયત ખેતી ખૂબ જ સારી રીતે થઈ શકે છે અને ભાગે તો એની અંદર કયા પ્રકારના પાકો લેવામાં આવે છે તો ફળ તદુપરાંત રબર ચા કોફી કોકો અને નાળિયેર એ પાકો લેવામાં આવે છે ત્યારબાદ જોઈશું આપણે સઘન ખેતી જગ સઘન ખેતી એટલે શું કે જ્યાં સિંચાઈની સુવિધા વધી હોય ત્યારબાદ શું હોય તો રાસાયણિક ખાતરો કીટનાશકો વગેરેનો ઉપયોગથી શું થઈ શકાય તો ખેતીમાં યાંત્રિકીકરણ લાવવામાં આવે શું કરવામાં આવે યાંત્રિકીકરણ લાવવામાં આવે એને શું કહેવામાં આવે છે સઘન ખેતી કહેવામાં આવે છે એટલે કે જ્યાં મોટે ભાગે રોકડિયા પાકો રોકડિયા પાકો એટલે કહે તો કપાસ તેલ છે જે તેલીબિયા પ્રકારના જે પાકો છે એ રોકડિયા પાકોનું શું કરાય છે વાવેતર વધુ કરવામાં આવે છે તો ચાલો જોઈએ તો સઘન ખેતી સઘન ખેતી એટલે કે બહારથી એની અંદર વસ્તુ મેળવીને ત્યાં શું કરી શકાય વધુ પાકો લેવામાં આવે તો એને શું કહેવામાં આવે છે સઘન ખેતી કહેવામાં આવે છે એટલે કે જ્યાં સિંચાઈની સુવિધા વધી છે ત્યાં રાસાયણિક ખાતરો કીટનાશકો અને વિવિધ પ્રક્રિયાના યંત્રોના વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકીકરણ શું થઈ ગયું છે આવી ગયું છે તો સ્વાભાવિક છે કે સિંચાઈની સુવિધા સારી હોય રાસાયણિક ખાતરો હોય કીટનાશકો હોય અને વિવિધ પ્રક્રિયાના યંત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે તેથી શું થાય યાંત્રિકીકરણ કરવામાં આવે છે અને આ પ્રકારે થતી ખેતીને શું કહેવામાં આવે છે સઘન ખેતી કહેવામાં આવે છે એટલે કે યાંત્રિકીકરણને કારણે થતી ખેતીને શું કહેવામાં આવે છે સઘન ખેતી કહેવામાં આવે છે આ ખેતીમાં મુખ્યત્વે રોકડિયા પાકોનું વાવેતર વધુ કરવામાં આવે છે રોકડિયા પાકોનું વાવેતર એટલે કે રોકડિયા પાકો ક્યારે લેવામાં તો રોકડિયા પાકોમાં આવશે કપાસ ત્યારબાદ આવશે શેરડી ત્યારબાદ આવશે તેલીબિયા કે જેને શું ગણવામાં આવે છે રોકડિયા પાકો ગણવામાં આવે છે એ પ્રકારની ખેતી વધુ કરવામાં આવે છે તદુપરાંત હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલ છે અને આ પ્રકારની ખેતી હેઠળ વાવેતરનો વિસ્તાર સતત શું થાય છે વધતો જાય છે એટલે કે અહીં જે હેક્ટર છે એમાં શું જોવા મળે છે તો સતત વધારો થયેલો જોવા મળે છે અને એ પ્રકારની જે ખેતી છે એ ખેતીમાં જે વાવેતરનો વિસ્તાર છે એમાં પણ સતત શું થતો જોવા મળે છે તો વધારો થયેલો જોવા મળે છે આ ખેતીમાં આર્થિક વળતરને મહત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે ઓકે સઘન ખેતીનું બીજું નામ શું છે તો વ્યાપારી ખેતી બીજું નામ શું છે તો વ્યાપારી ખેતી તો આ રીતે જે સઘન ખેતી છે સિંચાઈની સુવિધા વધે જેને કારણે રાસાયણિક ખાતરો કીટનાશકો અને વિવિધ પ્રક્રિયાના યંત્રોનો ઉપયોગ થાય એટલે કે ખેતીમાં શું આવે છે યાંત્રિકીકરણ આવે છે અને આ યાંત્રિકીકરણને કારણે થતી ખેતીને શું કહેવામાં આવે છે સઘન ખેતી કહેવામાં આવે છે કે જ્યાં મોટેભાગે રોકડિયા પાકોનું ઉત્પાદન કરવામાં આવે છે અને જેનું બીજું નામ શું છે તો જેનું બીજું નામ છે વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે શા માટે કારણ કે એ આર્થિક વર્તનને શું આપે છે મહત્ત્વ આપે છે આર્થિક વર્તનને મહત્ત્વ આપતું હોવાથી એને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે તો મિત્રો આ હતા ભારતના જે કૃષિના પ્રકારો છે એ કૃષિના પ્રકાર ઘણીવાર તમને ટૂંક નોનમાં પૂછાય છે અથવા તો ઘણીવાર ચાર માર્ક્સના ક્વેશ્ચનમાં પણ પૂછાય છે તો તમારે છ એ છ પ્રકારો વિશે સમજૂતી આપવાની છે હવે પછીના વિડીયોમાં આપણે જે બીજા ટોપિક છે એની સાથે મળીશું આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે જો સમજ પડીએ તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો ફરીથી મળીશું આ વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર થેન્ક યુ